हेलो यूट्यूबर फैमिली, केम छो? सौने गुड मॉर्निंग, जय श्री कृष्ण। તમે સપોઝ જો નાચ દ્વારા આવતા હો અને સારી એવી રહેવાની અને જમવાની જો વ્યવસ્થા શોધતા હોય અને સારી વ્યવસ્થા લેવા માગતા હો તો નાચ દ્વારામાં સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજની સારી એવી આ ધર્મશાળા બનાવેલી છે, તો તમે અહીંયા આગળ રોકાવી શકો છો। આવો, તમને અંદરમાં શું શું મળશે, જમવાની કેવી સગવડ છે અને એનો શું ટાઈમિંગ છે, શું રેટ છે, તો એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવા જઈ રહ્યું છું। એટલે તમે આ વિડીયો વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। તો તમને અંદરથી નજારો બતાવીએ। ખૂબ સારી એવી જગ્યા છે, તમને એન્ટ્રન્સ બતાવું। એ વેઇટિંગ એરિયા છે, એમાં સોફા બધા મૂકેલા છે। પહેલાં હું તમને રૂમ પણ એક બતાવી દઉં। આ ઉપરના ફ્લોરે હું આવી ગયો છું, હું તમને એક રૂમ બતાવી દઉં। આ એક છે વીઆઈપી રૂમ, આ ડબલ બેડ આવશે વિથ એસી, ટીવી પણ છે, ટાટા સ્કાયનું લગાવેલું છે, સરસ મજાનો રૂમ છે। અહીંયા એક બાલ્કની પણ આપવામાં આવેલી છે, સરસ બાલ્કની છે। અને સૌથી વધારે ઇમ્પોર્ટન્સ મને આ લોકોને જે લાગ્યું ને, ત્યાં બધા જે નેટ લગાવી છે ને, બહુ સેફ્ટીવાળું નેટ છે, એટલે કોઈ પડી પણ ના જાય। આ રૂમનું ભાડું છે 1500 રૂપિયા। અને એક બીજો તમને સાદો રૂમ પણ બતાવી દઉં। બીજો આવશે સાદો રૂમ, ફરક કશો નથી, ફક્ત બેડનો ફરક આવશે, ત્યાં આગળ સોફો આવશે, એસી પણ અહીંયા આગળ લગાવેલું છે, અને જૂનો જમાનાનું ટીવી આવશે, પેલું એલઈડી હતી, અહીંયા ફોટો ફ્રેમ છે, લાઇટ મિનર છે, સંડાસ બાથરૂમ તો આપણે બતાવવાની કોઈ જરૂર જ નથી। આ 1200 રૂપિયા રૂમનું ભાડું છે, અમે આમાં રોકાયા હતા, મને ખબર નથી કે વીઆઈપી રૂમના આટલો 1500 રૂપિયો મળતો હશે, પણ 1500 રૂપિયા રોકાયો, પણ એ બી સારો છે અને આ પણ સારો છે। હવે આપણે આવી ગયા છે વિલા પાસે, બિલ્ડિંગની એક્ઝેક્ટ પાછળની ભાગમાં। તમને પહેલાં જો અહીંયા સરસ મજાનો જગ્યા બતાવી દઉં, ખૂબ સારો એવો વિલા છે સાહેબ, રિસોર્ટના ટક્કર મારે એવી આ જગ્યા બનાવી છે, તો તમને આ વિલા બતાવી દઉં છું। ઓહો, આ વેઇટિંગ એરિયા, વાહ ભાઈ વાહ, સરસ છે ને, ડાઇનિંગ ટેબલ બનાવ્યું છે, વાહ ભાઈ વાહ સાહેબ। ખાલી કોમેન્ટ કરજો કે આ રૂમનું ભાડું કેટલું હશે, ખાલી કોમેન્ટ કરજો, હું તમને કહી દઈશ, ટેન્શન ના લેશો। અને તમે જ્યારે રૂમમાં આવો ને, તો તમને અહીંયા આગળ પાણીની બોટલ એક આપવામાં આવે છે, અહીંયા વિલામાં બે આપેલી છે, અમારે ત્યાં એક મૂકી લેતી, પછી જે ડેન્ટલ કીટ ને આ તે વગેરે બધું હોય છે એ આપવામાં આવે છે। નો કોમેન્ટ, મારે બોલવાનું કંઈ જરૂર નથી। સારી એવી ફેસિલિટી આપવામાં આવેલી છે, એસી પણ છે, બે પંખા મૂકેલા છે। હા જુઓ, આ દરેક રૂમની અંદર આવી કીટ મૂકેલી હોય છે, જેમ આપણે હોટલ હોય છે ને, હોટલમાં કીધી કીટ મૂકેલી છે, એ અહીંયા આગળ કીટ મૂકેલી હોય છે, રૂમાલ છે, બધું ચકાચક। હવે બીજો રૂમ તમને બતાવી દઉં, આ વિલામાં બે રૂમ આવે છે, ખૂબ સરસ છે, પેલો માસ્ટર બેડરૂમ હતો, આ થોડો સેજ નાનો છે પણ ગુડ છે, ટીવી પણ આપેલું છે, પાણીની બોટલ પણ આપેલી છે, એસી પણ છે, આ રૂમમાં એસી છે કે નહીં, આમાં ખાલી ફક્ત પંખા જ છે, આટલો મોટો હોલ છે। બીજી ખાસ વાત તમને કહું, આ રૂમનું ભાડું ફક્ત 4000 રૂપિયા છે, એમાં 4 જણા આવી શકે છે ઇઝીલી। બીજી વાત, 1 પર્સન કોઈ એક્સ્ટ્રા હો તો 200 રૂપિયા ચાર્જ છે। ભાઈનું એવું કેવું છે કે આ વિલાની અંદર લગભગ 20-એક જણા માણસનો સમાવેશ થઈ શકે છે, પણ એટલીસ્ટ સપોઝ તમે મોટું ગ્રુપ લઈને આવ્યા હોય, 10 જણા કે 15 જણા હોય, તો વિલા તમે લઈ શકો છો, એઝ અ તમારો આખો ફેમિલી અહીંયા આગળ આવી શકે છે, અને એક્સ્ટ્રા બેડ ને આ તો બધી વસ્તુ તમને ઇઝીલી મળી જશે। એટલે મને આ ખૂબ સારું લાગ્યું, સપોઝ મોટું ફેમિલી હોય તો વિલાનો ખાસ ઉપયોગ કરજો। અને બીજી ખાસ વાત તમને જણાવી દઉં, અમુક જગ્યાએ કેવું હોય છે હોટલોની અંદર, જે વાર તહેવાર હોય ને, તે વખતે એના ભાડા પ્લસ માઇનસ હોય છે, આ સમાજની અંદર એવું કાંઈ જ નથી, 1200 રૂપિયા, 1500 રૂપિયા અને 4000 રૂપિયા ફિક્સ હોય છે, એની ટાઈમ આવો, સિઝન હોય કે ના હોય, તમારા જોડે આટલો ચાર્જ લોકો લેતા હોય છે, એટલે પ્લસ પોઈન્ટની વાત છે આપણા માટે,
અને મને 1200 વાળો રૂમ પણ ઘણો સારો લાગ્યો, 1500 વાળો પણ ઘણો સારો લાગ્યો, અને સૌથી વધારે સારો લાગ્યો તો આ વિલા 4000 રૂપિયાની અંદર તમે 10 જણા આવો લગભગ 400 રૂપિયા જેવું ભાગે પડકો, વધારે ના આવે. તો સારી જગ્યા છે, મને સારી એવી પ્રોપર્ટી પણ ગમી છે, અને વાતાવરણ ખૂબ સારું છે, અને સામે મહાદેવના દર્શન પણ તમને અહીંથી થઈ જશે. તો ખાસ આ વિલાનો ઉપયોગ કરજો. હવે આપણે તમને બતાવીએ છીએ કિચન, બરાબર. જે અમે રાત્રે જમ્યા હતા બહુ જ મજા આવી હતી, અને સવારે બ્રેકફાસ્ટમાં શું શું હોય છે એ પણ તમને બતાવીએ. આ છે ડાઇનિંગ એરિયા. સાફ સફાઈનું સાહેબ એટલું પૂરેપૂરું ધ્યાન આપવામાં આવેલું છે. સવારે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં હું આવ્યો હતો, એમાં ફ્રેન્ચ ફ્રાઈ હતી, પછી બટાકા પૌવા હતા, દૂસરા ક્યાં હતા, ગાંઠિયા, થેપલા, પછી ચા અને કોફી બધું અવેલેબલ છે, 80 રૂપિયાની અંદર અનલિમિટેડ સવારનું બ્રેકફાસ્ટમાં. આ તમને કિચન બતાવું સાહેબ, જોઈ લો ચોખ્ખાઈ. હું કોઈ વસ્તુ એડવાન્સમાં નથી કીધેલું કે ભાઈ હું આવું છું, વિડીયો ઉતારું છું. આ તમારી સામે છે કિચન, સારું કિચનને મેન્ટેન કરેલું છે. અહીંયા આગળ જો બપોરના જમવાની તૈયારી થઈ રહી છે, શહેર એકદમ ક્લીન અને હાઇજેનિકનો ખાસ ઉપયોગ કરવામાં આવેલો છે, જે મને ખૂબ સારું ગમ્યું. આ ખાલી સંભારાના દર્શન કરી લઈએ, ગાંઠિયાના દર્શન કરી લઈએ, સૌરાષ્ટ્ર હોય એટલે ગાંઠિયા તો હોય જ, બરાબર. બાકી આ રીતનું છે, તમને કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરજો. મને તો ખરે કહીએ ને કે સાફ સફાઈની દ્રષ્ટિએ, હાઇજેનિક દ્રષ્ટિએ અને એક વાતાવરણની દ્રષ્ટિએ ખૂબ જ સારું મને આ હોટલ લાગી, હોટલ કહો કે ધર્મશાળા કહો. બીજું કે આ વોટર કુલર છે, પાણીનું બી સારી એવી સગવડ અહીંયા કરેલી છે, અને આરો પ્લાન્ટની છે. આરો પાણી આવે છે ને, તો ફિલ્ટર એટલે આરો છે ને, કુલર ફિલ્ટર પાણી આવે છે, એટલે તમે અહીંયા કદી ભરી શકો છો. પાણી લે અત્યારે બપોરે જમવાનો સમય થઈ ગયો છે, સારી એવું બેઠક વ્યવસ્થા છે અહીંયા આગળ, અને ટેબલ પર બધું તમને વસ્તુ મૂકી દેતા હોય છે. તમારે જે ખાવું હોય તમે અનલિમિટેડ ખાઈ શકો છો. પહેલી વસ્તુ તમને કીધું કે રોટલી છે, ગરમા ગરમ આવે છે, ઘી લગાવીને છે, પાપડ છે, પછી બટાકાવાડા છે, અલગ અલગ ચેન્જ થતું રહેતું હોય છે, અને એની ચટણી છે, અને આ છે અથાણું, ડુંગળી, ટામેટા, કાકડી, આ છે બટાકાની સબ્જી છે, આ દાળ છે, અને આ મિક્સ સબ્જી છે, અને આજે કઠોળમાં મગનું શાક છે, અને છાશ છે. જેટલું ખાવું હોય તમે ખાઈ શકો છો, એ પણ 130 રૂપિયાની અંદર, એટલે ખૂબ સારું એવું કહેવાય ગુજરાતીઓ માટે, કારણ કે શુદ્ધ જમવાનું એમ મળી જતું, અને પેટ ભરીને તમે અહીંયા આગળ આરામથી જમી શકો છો. બહાર ખોટા ખર્ચા કરવા અને વેલ્યુ ફોર મની ના મળે તમને, તો એના કરતાં બેટર છે તમે આવતા હોય તો અહીંયા આગળ જમવાનો આગ્રહ રાખજો. ફાઇનલી અત્યારે અમે ભોજનાલયમાં આવી ગયા છે. ભોજનાલય કહો કે રેસ્ટોરન્ટ કહો તો પણ ચાલે, સારી એવું ફેસિલિટી તમને દેખાતી જશે. મારે કંઈ બોલવાના, મારા જોડે શબ્દ પણ નથી, કારણ કે સાહેબ જે જમાડે છે એઝ અ ગુડ છે. 120 રૂપિયાની અંદર તમને રોટલી પણ મળી જશે, રોટલો પણ મળી જશે, પાપડ છે, પછી સલાડ છે, આ છે સેવ ટામેટાનું શાક છે, કઢી છે, ખીચડી છે, અને બટાકાની સબ્જી છે, અને બીજું કંઈક રતૈયું કંઈક બીજું કંઈક સબ્જી છે, તોરિયાનું છે, તોરિયાની સબ્જી છે. ટોટલી 120 રૂપિયામાં અનલિમિટેડ જમાડે છે, અને મને નથી લાગતું કે અહીંયા આગળ જે 120માં જે રીતનું જમાડે છે બીજી જગ્યાએ આપણને મળી શકે, એઝ અ અમારું રાઈટ ડિસિઝન છે. બહારનો નજારો બી કંઈક આવો અલગ છે, અને આ બિલ્ડિંગ ખૂબ સારી એવી જગ્યા છે, અને અમને તો બહુ જ મજા આવી જમવાનું. સવાર સાંજ અમે જે જમ્યા સારી ક્વોલિટી હતી, બહુ જ મજા આવી ગઈ જમવાની, અને નાદવારામાં આનાથી સારું જમવાનું મને નથી લોકો બીજે આપી શકે, રહેવાની ફેસિલિટી દ્રષ્ટિએ બધી રીતનું સુપર્બ હતું. અને કોઈકને અહીંયા આગળ હોટલ બુકિંગ કરાવવું હોય, અહીંયા રૂમનું બુકિંગ કરાવવું હોય, તો આ લોકો ફોન પર નથી કરતા, તો એના માટે છે ને તમને એક વેબસાઇટ આપું છું, www.yatradham.org કરીને આ વેબસાઇટ છે, તો તમે ત્યાં આગળ આ રૂમ ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો. પછી એનો જે અલગ અલગ જે બુકિંગનો ખૂબ ચાર્જિસ લાગતા હશે એ લાગશે, કેટલો લાગે છે મને ખબર નથી. બાકી આઈ થિંક સોમથી શુક્ર કદાચ તમે આવશો ને તો અહીંયા તમને ઇઝીલી રૂમ અવેલેબલ થઈ જશે, અને સપો કોઈ લક્ઝરી લઈને આવતો હોય તો અહીંયા આખો હોલ પણ છે, કોમન હોલ પણ છે, એ પણ ઇઝીલી મળી જશે. તમને એનું એડ્રેસ ને વિઝિટિંગ કાર્ડ તમને સ્ક્રીનશોટ પર આપી રહ્યો છું, એ જોઈ લેજો. બાકી મને બહુ સારું લાગ્યું એટલે મેં આ વિડીયો બનાવ્યો હતો, અને તમારા સગા સંબંધીઓ કોઈ આવતા હોય નાથદ્વારા દર્શન કરવા માટે તો તમે અહીંયા આગળ આ રૂમ સજેસ્ટ કરી શકો છો. ઓવરઓલ બહુ મજા આવી ગઈ અમને.
ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને પ્રજા જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે 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 રાધે.